राज्य में गर्मी वच्चे मावठानी आगाही, दक्षिण गुजरात में पड़ी शके छे वरसाद, वेस्टर्न डिस्टर्बन्स ना कारणे वरसादनी आगाही, अमदावाद गांधीनगर में गर्मी रहेशे यथावत। बारिश रहेगा आपको बेसिकली साउथ गुजरात में एक्सपोर्ट करें, देवन में जैसे भले कंडक्शन वार्निंग है वो साउथ गुजरात में ही है, जैसे हम एक्सपोर्ट करें जो डार्क काफी नर्मदा डिस्ट्रिक्ट में और डे फाइव में कंडक्शन वार्निंग नहीं बट लाइट एंड एक्सपोर्ट करें साउथ गुजरात में। वडोदरा ना अलकापुरी में कॉम्प्लेक्स में आग लगी है, इंद्रप्रस्थ कॉम्प्लेक्स में ऑफिस में आग लगी, चोला मंडलम फाइनांस नी ऑफिस में आग लागी होवानी जानकारी छे। आग लागी त्यारे ऑफिस में 40 कर्मीओ हता हाजर, फायर नी टीमे तात्कालिक तमाम ने बहार काढ़ी लीधा, शॉर्ट सर्किट ने कारणे आग लाग्यानुं प्राथमिक अनुमान, आग में डेटा नो नाश थयानी भीति। तो अमदावादथी महत्वना समाचार, पीराणा पीपळज रोड पर आग लागी छे, प्लास्टिकनी फेक्टरीमां भीषण आग, फायर विभागे मेजर कोर जाहेर कर्यो हतो, प्लास्टिकनी फेक्टरीमां आग लागी हती अने हालमां आग काबूमां आवी होवानी पण जाणकारी मळी रही छे। पीराणा पीपळज रोड परना आ दृश्यो के ज्यां आगळ प्लास्टिकनी फेक्टरीनी अंदर आग लाग्या होवानी जाणकारी मळता फायरनी टीम तुरंत घटना स्थळे पहोंची गई, पाणीनो मारो चलाववामां आव्यो अने हवे आगने काबूमां लई लेवामां आवी छे। અમદાવાદના પીપળજ પિરાણા રોડ ઉપર આવેલી સ્પંચ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે, ફાયરની 12 થી વધુ ગાડીઓ જે છે આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો કરી રહી છે। સ્પંચ નામની કંપની છે જેમાં ખાસ કરીને પ્લાયવુડ અને કેમિકલ જે છે તે મૂકેલું હતું અને કરીબન 1 કલાકથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ હાલ આગ ઉપર કાબૂ મેળવાયો નથી। આગ ખૂબ જ વિકરાળ છે જેના કારણે વધુ ફાયરની ગાડીઓ બોલાવવામાં આવી છે, ફાયરના અધિકારીઓ જે છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને ક્યાંક ને ક્યાંક આગને કાબૂમાં લેવા માટેના તમામ જે પ્રયત્નો છે તે કરી રહ્યા છે। આગ જે છે આપ જોઈ શકો છો કેટલી વિકરાળ છે કે કાબૂમાં લેવા માટે ખૂબ જ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે જે ફાયરનો સ્ટાફ છે ખૂબ જ જહેમત કરી રહ્યું છે કે આગને કાબૂમાં લઈ શકાય છે। મળતી માહિતી પ્રમાણે સ્પંચ નામની કંપની છે કે જે કંપનીમાં મોટા ભાગે પ્લાયવુડ જે છે તે જોવા મળી રહ્યા છે, જે બિલકુલ બળીને ખાક થઈ ગયા છે। હવે જે છે બે ભાગમાં આગ લાગ્યું હતું, જેમાં એક ભાગમાં આગ લગભગ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે બીજા ભાગમાં આગને કાબૂમાં લેવા માટેના જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે અને અધિકારીઓ પણ અહીંયા હાજર છે અને કોશિશ કરીશું કે કેટલો સમય લાગી શકે છે હાલ અને આગ પાછળનું શું કારણ છે તે પણ જાણવાના પ્રયત્નો જે છે તે કરી શકાય કે કયા કારણોસર જે આગ જે છે તે લાગી હોઈ શકે છે। સર કેટલો સમય લાગી શકે છે હજી આગને કાબૂમાં મેળવવા માટે? બસ ઓલમોસ્ટ આજે ફ્લેમ કટ ઓફ થઈ જશે, ફ્લેમ કટ ઓફ થઈ જશે અને સ્મોક વેન્ટિલેટ થઈ જશે એટલે ફાયર કંટ્રોલ થઈ જશે, બાકી કોઈ જાનહાનિ નથી। ફાયર ફાઇટિંગ ઓપરેશન અને સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ સક્સેસફુલી ચાલુ છે। શું કારણ હોઈ શકે છે આગ લાગવાનું? પ્રાથમિક જનરલ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ, બીડી સિગરેટ હોઈ શકે પણ એફએસએલના રિપોર્ટ પ્રમાણે જાણ થશે। અચ્છા, અને કેટલી ગાડીઓ આપણે અત્યારે હાલ કાર્યવાહી કરી રહી છે? 15 ગાડીઓ।